નમસ્કાર, આજે 26 જાન્યુઆરી, ડૉક્ટર એડવર્ડ જેનરનો નિર્વાણ દિન. શરીર વિજ્ઞાન ક્ષેત્રે પ્રવેશ કરી ને શીતળાની રસીની શોધ કરનાર વૈજ્ઞાનિક ડૉક્ટર એડવર્ડ જેનરનો જન્મ ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1749માં થયો હતો. નાનપણથી જ આ બાળકની પ્રવૃત્તિ અને રુચિ પ્રાણીશાસ્ત્ર પ્રત્યે હતી. એ યુગના મહાન સર્જન જ્હોન હન્ટર જેનરના પરામર્શદાતા અને પથ પ્રદર્શક બની રહ્યા. તબીબી વ્યવસાય શરૂ કર્યા પછી શીતળા કે મોટી માતાના રોગે દેખા દીધી. જેનરે બધા મળીને 27 રોગોનું પરીક્ષણ કર્યું અને શીતળાના રોગની મુક્તિ માટે તેમણે જે પદ્ધતિનું નિદર્શન કર્યું તે જાનના જોખમે તેમણે કરેલા પ્રયોગોના નિચોડ રૂપે હતું. શરૂઆતમાં સ્વાભાવિક રીતે એક પ્રચંડ વંટોળ ઉઠવાનો જ હતો, પરંતુ ઉત્તેજનાની આ ભરતી જેમ આવી એમ ઓસરી પણ ગઈ. જેનરે પોતાની રીતો ચિકિત્સા જગત સામે સિદ્ધ કરી બતાવી, જેના ફળસ્વરૂપે આખાય વિશ્વે એને સન્માન આપ્યું. સંસદમાં એને નાઇટહુડની ઉપાધિ આપી ઇનામ આપ્યું. રશિયાના સમ્રાટ ઝારે એને માટે સોનાની વીંટી મોકલી અને ફ્રાન્સના નેપોલિયને એમની મુક્ત કંઠે પ્રશંસા કરી. શીતળાના રોગની મુક્તિ માટે એમણે શોધેલી રીત એટલી સરળ, સચોટ અને ચોક્કસ હતી કે કેવળ ઇંગ્લેન્ડમાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ પદ્ધતિનો ફેલાવો થયો. તારીખ 26/1/1823ના રોજ ડૉક્ટર જેનર અવસાન પામ્યા. કોઈપણ સુંદર મુખારવિંદને કુરૂપ બનાવી દેતા શીતળાના રોગનો સચોટ ઉપાય બતાવનાર ડૉક્ટર એડવર્ડ જેનર સદા અમર રહેશે.